अमीरगढ़ तालुकाना इकबालगढ़ नेशनल हाईवे पर आज वहेली सवारे देहरादून थी मुंद्रा पोर्ट तरफ दवाओ भरीने जई रहेला कंटेनर ना चालके आगळ चाली रहेला ट्रेलरना पाछळना भागे धडाका भे टक्कर मारता गमखवार अकस्मात सर्जायो हतो। अमीरगढ़ तालुकाना इकबालगढ़ नेशनल हाईवे पर आज वहेली सवारे देहरादून थी मुंद्रा पोर्ट तरफ दवाओ भरीने जई रहेला कंटेनरना चालके आगळ चाली रहेला ट्रेलरना पाछळना भागे धडाका भे टक्कर मारता गमखवार अकस्मात सर्जायो हतो। अकस्मातनी घटनामां ट्रेलरनो चालक केबिनमां फसाई जता मौत निपजू हतुं। बनासकांठा जिल्लाना अनेक विस्तारोमां मार्ग अकस्मातनी घटनाओमां छेल्ला घणा समयथी चिंताजनक रीते वधारो थई रह्यो छे, त्यારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે દેહરાદૂનથી મુંદ્રા પોર્ટ તરફ દવાઓ ભરીને જઈ રહેલા કન્ટેનરના ચાલકે આગળ ચાલી રહેલા ટ્રેલરના પાછળના ભાગે ધડાકા ભે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરનો ચાલક દાદાભાઈ કપૂર કેબિનમાં ફસાઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। સમગ્ર ઘટનાની જાણ અમીરગઢ પીએસઆઈ એમ કે ઝાલાને થતા પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ LNT કંપનીના રૂટ પેટ્રોલિંગ ઓફિસર સાજિદ ખાન પઠાણ ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ હળવું કર્યું હતું। ત્યારબાદ પોલીસ તેમજ લોકોની મદદથી 4 કલાકની જહેમત બાદ ક્રેન તેમજ કટર મશીનની મદદથી ગાડીના ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। બહાર કાઢતાની સાથે ટ્રેલર ચાલકનું મોત નિપજ્યું હતું, જે બાદ અમીરગઢ પોલીસે મૃતદેહને અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। 4 કલાકની જહેમત બાદ પણ ચાલકનું બચાવ ન થતાં સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી।